हेलो 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 विद्यार्थियों, स्वागत है तुम्हारा मेरी चैनल अंदर स्टडी व्लॉग जीपीएस ने अंदर। हूं भाईज बोला अपनो हार्दिक स्वागत करूं छू। तो ઘણા બધા વિદ્યાર્થીઓને મને મેસેજીસ હતા અને કોમેન્ટમાં તરીકે કરંટ રિલેટેડ કોઈ વિડીયો બનાવો, કરંટ અફેર રિલેટેડ કોઈ વિડીયો બનાવો। તો આજના વિડીયોની અંદર હું જે વાત કરવા જઈ રહ્યો છું એ છે કે કરંટ અફેર ક્યાંથી કરવું જોઈએ, કરંટ અફેર કેટલું કરવું જોઈએ અને કેવી રીતના કરવું જોઈએ। તો આ વિડીયો છેલ્લે સુધી જોજો, હું કરંટ અફેર રિલેટેડ બધી જ ક્વેરી તમારી સોલ્વ કરી દઈશ। તો જો ચેનલ તમે સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી લો, એટલે મને પણ એક મોટિવેશન મળતું રહે અને નવા નવા વિડીયો હું લાવતો રહું। કરંટ અફેરની તૈયારી કરતા વિદ્યાર્થીઓ બે વર્ગ હોય છે, એક છે જે ડેલી કરંટ અફેર કરતો હોય છે, એક છે મંથલી મેગેઝિન વાંચતો હોય છે। તો હું પોતે છે એ મંથલી મેગેઝિન કરતો હતો, એટલે ડેલી કરંટ અફેર વિશે મને એટલો બધો આઈડિયા નથી, એટલે હું એના વિશે તમને માહિતી શેર નથી કરવા માંગતો, કેમ કે ખોટી માહિતી શેર કરવા કરતાં ન કરવી સારી। એટલે તમારે જો કરવું જ હોય તો તમે કોઈ સારી એવી યુટ્યુબ ચેનલ સર્ચ કરો, એની અંદર ડેલી કરંટ અફેર લખો એટલે આવશે તમને, જે બે ત્રણ જગ્યાએથી કરંટ અફેર જોવું, એ ડેલી કોનું ગમે છે એનું રોજે એનું ફોલો કરો। હું એવું માનતો હતો ભાઈ ક્લાસની માટે ડેલી કરંટ અફેર માટે ક્યાં અડધી કલાક બગાડ્યું, પણ તમે કરવા માગતા હોય તો આવી રીતના તમે કરી શકો છો એમ। તો હવે મંથલી મેગેઝિન છે તો એ કયું કરવું જોઈએ, તો હું કોઈ પર્ટિક્યુલર મેગેઝિન સજેસ્ટ નથી કરતો કે ભાઈ આ મેગેઝિન કરો તો જ પાસ થવાશે। માર્કેટમાં સારી સારી પબ્લિકેશન અવેલેબલ છે, જેમ કે લિબર્ટીનું છે, યુવાનું છે, વર્લ્ડ ઇનબોક્સ છે અને વેબ સંકુલ છે। આ ચારમાંથી કોઈ પણ સારી એકેડમીનું કરંટ અફેર પરચેસ કરી શકો છો, એની અંદરથી તમે કરી શકો છો, તૈયારીમાં કોઈ તમને પર્ટિક્યુલર ઓપ્શન નથી એમ। તો હવે કે ભાઈ કેટલું કરંટ અફેર કરવું જોઈએ, એમ મંથલી મેગેઝિન પરચેસ કરી લીધું તો હવે કેટલું કરંટ અફેર કરવું જોઈએ, એમ તો એક્ઝામ આવે એના 4 મહિના પહેલાંનું કરંટ અફેર છે એ સારું એવું કરી લેવું જોઈએ। જેમ કે જાન્યુઆરીની અંદર એક્ઝામ હોય તો મારે ડિસેમ્બર, નવેમ્બર, સપ્ટેમ્બર, ઓક્ટોબર આ 4 મહિના છે સરખુંથી કરંટ અફેર કરી લેવું જોઈએ। એમાં જે લાસ્ટ 2 મહિના છે એક્ઝામની નજીકના 2 મહિના, જેમ કે ડિસેમ્બર અને ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર, તો આ 2 મહિનાનું કરંટ અફેર છે એ વધારે ડીપ કરવું જોઈએ, કેમ કે અત્યાર સુધી મોસ્ટ ઓફ કરંટ અફેર 70% કરંટ અફેર એ 2 મંથની આ અંદર આવતી, તો એ 2 મંથનું જે છે એ સરખુંથી કરી લેવું જોઈએ એમ। અને બાકી જેમ તમે મંથ પાછળ જતા હોય એમ થોડું થોડું આઈએમપી તમને લાગે એવી રીતના કરવું જોઈએ એમ। તો આ વિડીયોની અંદર તમને બતાવીશ કે ભાઈ કરંટ અફેર કરવું કઈ રીતના, આઈએમપી કઈ રીતના ખબર પડે, કઈ રીતના ક્લાસ 3 માટે કરંટ અફેર કઈ રીતના કરવું એમ। કોઈ પણ એકેડમી છે એ કરંટ અફેર એ રીતના ડિઝાઇન કરતી હોય કે ભાઈ ક્લાસ 3 અને જીપીએસસી બંનેનું કમ્બાઈન કરંટ અફેર આવી જાય એમ, કેમ કે તો જ એક સારી કરંટ અફેરની બુક બની શકે એમ। તો હવે વિદ્યાર્થીઓને ક્લાસ 3 તૈયારી કરતા વિદ્યાર્થીઓને કઈ રીતના નક્કી કર્યું કે ભાઈ આ ટોપિક ક્લાસ 3નો છે કે આની અંદર કેટલું ડીપ જવું જોઈએ, તો એ તમને આ વિડીયોની અંદર હું બતાવીશ। તો મારી પાસે જે અત્યારે કરંટ અફેરની બુક છે એની અંદરથી હું તમને બતાવીશ કે કઈ રીતના કરંટ અફેર કરવું જોઈએ। તો મારી પાસે અત્યારે છે એલજીકેની બુક છે, લેટેસ્ટ ફેક ઇન જનરલ નોલેજ, લિબર્ટી પબ્લિકેશનની કરંટ અફેરની બુક છે, તો હું આમાંથી કરું છું। પહેલાં હું યુવા યુઝ કરતો હતો, પછી મને થોડુંક આનું કન્ટેન્ટ થોડુંક સારું લાગ્યું તો મેં ચેન્જ કરીને આ કરી નાખ્યું છે। કરંટ અફેર કેવું છે કે ચેન્જ કરી શકાય, કેમ કે એ દર મહિને બદલાતું હોતું હોય છે, તમને એવું લાગે કે ભાઈ આ મેગેઝિન મને નથી ફાવતું, તમે ચેન્જ કરી શકો છો એમ, કેમ કે આ દર મહિને ચેન્જ થતું રહેતું હોય છે, ફિક્સ બુક જેવું નથી કે ઇતિહાસની ફિક્સ બુક છે તો આની જેમ। તો હું તમને આની અંદરથી બતાવીશ કે ભાઈ કઈ રીતના કરંટ અફેર કરવું જોઈએ। અત્યારે મારી પાસે છે લિબર્ટીની લેટેસ્ટ ફેક ઇન જનરલ નોલેજ છે, તો આની અંદર મેં ક્યાંક ટેલિગ્રામમાં વાંચેલું હતું કે ભાઈ કંઈક નવી કંઈક નવા રંગરૂપમાં છે, એમ કે ભાઈ કંઈક નવી વસ્તુ એડ કરેલી છે રિવિઝન પર્પઝ માટે, ક્વિક રિવિઝન થઈ શકે એ રીતના, તો આપણે અંદર જોઈએ। પહેલાં તો અહીંયા વસ્તુ છે કે નવેમ્બરના વર્તમાન પ્રવાહનો સમાવેશ, એટલે કે એક આઈડિયા વિદ્યાર્થીઓને કે ભાઈ આ કરંટ અફેરની અંદર જેટલી માહિતી છે એ નવેમ્બર મહિનામાં જેટલી ઘટનાઓ ઘટેલી છે એનું સંકલન છે, એટલે આપણે આઈડિયા આવે કે ભાઈ કયા મંથમાં એક્ઝામ છે અને કઈ રીતના પ્રિપેરેશન કરવી જોઈએ, તો આ એક સારી વસ્તુ છે। અને તમારી પાસે આ બુક હોય તો આ બુકની અંદર પહેલાં હું આખી બુક બતાવી દઉં કે કઈ રીતના આની અંદર માહિતી છે, ત્યારબાદ તમારે ક્લાસ 3ની પ્રિપેરેશન કરો સ્પેશિયલ, તો એના માટે કયા કયા મુદ્દા તમારે કરવા જોઈએ તો એના વિશે પણ હું આની અંદર માહિતી આપી દઈશ એમ। જીપીએસસી માટે કરો છો તો આખી મેગેઝિન તમારે કરી લેવાની છે, ઓલમોસ્ટ 150 જેવા પેજ છે, એની અંદર આ બધા ક્વેશ્ચન્સ ને એવું બધું કાઢી નાખો તો તમારે સોલ્વ કરવાનું હોય એટલે એ વાંચવાનું લોડ આવતો નથી, એટલે 120-130 જેટલા પેજ ઓલમોસ્ટ રહેશે, તો એ કોઈ લેન્થી ના કહેવાય બરાબર। તો પહેલાં તો અહીંયા જો લેટેસ્ટ ફેક ઇન ગુજરાત છે, ઇન્ડિયા છે, પછી ઇન્ડિયાની અંદર ટોપિક વાઇઝ આપેલું, બંધારણના કરંટ અફેર અલગ, ઇકોનોમીના અલગ, યોજના અભિયાન છે તો અલગ, સાંસ્કૃતિક વારસા રિલેટેડ હોય, પર્યાવરણ રિલેટેડ અલગ અલગ આપી દીધું, ત્યારબાદ વર્લ્ડ રિલેટેડ અલગ આપી દીધું છે, તો આપણે એક ખબર પડે કે ભાઈ કયા પોર્શનમાં કેટલું કરંટ અફેર અને કયા ટોપિક રિલેટેડ છે બરાબર। ત્યાર પછી જે સ્ટાર્ટિંગમાં જે માહિતી છે ને એ બધી માહિતી અગત્યની માહિતી હોય છે, અગત્યના કરંટ અફેર સ્ટાર્ટિંગમાં આપી દઈએ છે, જેમ કે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ છે તો આ એક મહત્વનું કરંટ અફેર છે, તો આ સ્ટાર્ટિંગમાં આપી દીધું છે, તો આની અંદર વિદ્યાર્થીઓ વધુ ધ્યાન આપે એમ, એટલે તમને વધારે ખ્યાલ આવે કે ભાઈ આ આઈએમપી છે જે એક્સપર્ટ ફેકલ્ટી કરંટ અફેર બનાવતું, એને ખ્યાલ હોય કે ભાઈ આની અંદરથી વધારે પ્રશ્નો નીકળી શકે છે। વડાપ્રધાન મોદીએ જે G20 સમિટની મુલાકાત લીધી તો એના અંશો, તો એના વિશે માહિતી અગત્યની છે, હમણાં ફિફા વર્લ્ડ કપ ચાલી રહ્યો છે તો એના વિશે માહિતી છે, પ્લસ લાસ્ટમાં અહીંયા ક્વિક રિઝન પર્પઝ તરીકે અહીંયા તમારે વન લાઇનર ક્વેશ્ચન્સ અને
એના આન્સર મળી જાય છે. તો તમને આની અંદર જેટલું વાંચ્યું છે બરાબર એ તમને અહીંયા ડાયરેક્ટ રિવિઝન ક્વિક રિવિઝન કરી શકો છો બરાબર. તો એ એક અહીંયા સારી વસ્તુ અલગથી તમને મળી જાય છે બરાબર. તો આખું કરંટ અફેર પહેલાં હું તમને બતાવી દઉં અને પછીથી તમને હું કહીશ કે ભાઈ ક્લાસ થ્રી માટે સ્પેશિયલ તમારે કેટલી કેટલી વસ્તુ કરવી જોઈએ બરાબર. આવી રીતના પછી ગુજરાત રિલેટેડ છે તો ગુજરાતની અંદર જેટલી ઘટનાઓ બની હોય તો એને જીકે સાથે કનેક્ટ કરવાની ટ્રાય કરી છે. જેમ કે સરદાર પટેલ સાહેબની જન્મજયંતિ છે તો એની સાથે જોડાયેલ સત્યાગ્રહો, અન્ય એની સાથે જોડાયેલ જે મૂર્તિઓ છે કે કોઈ એવી પ્રતિમાઓ છે તે બધી અન્ય તથ્યો જોડાયેલ છે, તો એ બધી વસ્તુ આખી આવી છે. તો એક કરંટ સાથે તમારે જીકે પણ ટોપિક આની સાથે કવર થઈ જશે અને એ પણ એક અગત્યની વસ્તુ છે કે ઘણીવાર જીકે છે કરંટ રિલેટેડ પૂછતા હોય છે. જેમ કે વિધાનસભાની ચૂંટણી હમણાં હતી તો એની રિલેટેડ બંધારણની અંદર કઈ કઈ જોગવાઈ છે બધી વસ્તુ. મોહમ્મદ માગડનું નિધન થયું તો મોહમ્મદ માગડ સાથેનું આખું જે સાહિત્ય સર્જન છે એનો જન્મ સાયન જે સાહિત્ય કૃતિઓ છે એ બધી વસ્તુ અહીંયા આપી દીધી છે. એટલે સાહિત્ય પણ અહીંયા તમારે કવર થતું જાય છે. કેમ કે ઘણીવાર એવું થતું હોય કે સાહિત્યકારો છે એ લેટેસ્ટ જેનું નિધન અથવા જન્મજયંતિ ગયું છે એમાંથી વધારે પૂછતા હોય છે. તો ખાલી સાહિત્યકારોનું નામ અને પેલું જન્મ સ્થળ યાદ રાખીને કંઈક જરૂર નથી, પણ એની સાથે સાથે એનું સાહિત્ય સર્જન પણ મળી જાય છે બરાબર. સાહિત્ય અકાદમી પુરસ્કાર છે તો સંગીત નાટ્ય અકાદમી પુરસ્કાર છે. સંગીત નાટ્ય અકાદમી સાથે સંકળાયેલ જે જીકેની બાબત છે એનો ઉદ્ભવ ક્યાંથી થયો, કઈ રીતના એની અંદર શું વસ્તુ આવે છે, તો એ પણ અહીંયા સાંસ્કૃતિક વારસાનો ટોપિક પણ તમે જીકે સ્વરૂપે કવર થઈ જાય છે બરાબર. તો આવી રીતના દરેક ટોપિક સાથે અહીંયા આ નવી વસ્તુ કંઈક એડ કરેલી છે કે દરેક ટોપિક સાથે એક જીકેનો પોર્શન કનેક્ટેડ છે. તો બધી વસ્તુમાં એવું છે, દરેક ટોપિકમાં એવું છે. પછી ઇન્ડિયા લેવલનો કરંટ અફેર આવ્યું, એમાં ક્વિક રિવિઝન પ્લસ એની સાથે કોઈ સંકળાયેલ જે પાસ્ટ માહિતી હોય તો અહીંયા આપી દીધેલી છે. પછી બંધારણ રિલેટેડ છે તો બંધારણની અંદર આપણે જોઈએ કે ભાઈ ભારતના નવા ચૂંટણી કમિશનની નિમણૂક થઈ તો બંધારણમાં એની જોગવાઈ ક્યાં કરેલી છે, એની સાથે કયો આર્ટિકલ મેચ છે, તો એ બધી વસ્તુ આની અંદર તમને મળી જાય. તો કોની નિયુક્તિ આ છે બીજું. તો આવી રીતના દરેક ટોપિક વાઇઝ કરંટ અફેર તમને મળી જશે. ઇકોનોમી રિલેટેડ છે, યોજના અભિયાન છે, તમે એની અંદરથી બધી કરી શકો છો. અને આની અંદર એક સારી વસ્તુ હવે એ આપેલી છે કે આની અંદર જે સ્ટાર્ટિંગમાં જે કરંટ અફેર છે ને આ બધું સ્ટાર્ટિંગનું કરંટ અફેર એ ખૂબ આઈએમપી કરંટ અફેર છે. એટલે જેમ કે સ્ટાર્ટિંગના તમે અરાઉન્ડ 100 પેજની આસપાસ કરંટ અફેર છે એ કરી નાખો તો ઓલમોસ્ટ બધું કરંટ અફેર આઈએમપી વસ્તુ આવી જાય છે. ડિફેન્સ છે, પછી દૂધ દિવસ છે બરાબર, ત્યારબાદ અહીંયા કરંટ એક્સપ્રેસ કરીને આપેલ છે. તો કરંટ એક્સપ્રેસની અંદર જે કરંટ આપેલા છે ને એ લેસ આઈએમપી કરંટ અફેર હોઈ શકે. તો તમારે કરવું જોઈએ કે ભાઈ ટાઈમ ઓછો છે ને કરંટ અફેર કહું તો સ્ટાર્ટિંગના જે 105 પેજ છે એ કરી નાખો તો એની અંદરથી ઓલમોસ્ટ બધું કવર થઈ જશે. હવે કેવું હોય છે કે કરંટ અફેર છે એ ઘણું ઝીણું હોય છે, ખૂણે ખાંચ ખેતી હોય છે. તો જો કોઈ વસ્તુ એડ ના કરે તો કરંટ અફેર નાનું લાગે, ભાઈ કરંટ અફેરની અંદર માહિતી નથી. જો વધારે માહિતી એડ કરે તો એવું લાગે ભાઈ વધારે માહિતી એડ થઈ. એટલે આ વખતે એવું કર્યું છે કે ભાઈ અગત્યની માહિતી તમને સ્ટાર્ટિંગમાં જ આપી દીધેલી છે એટલે તમને એ માહિતી વધારે ટાઈમ ઓછો હોય ત્યારે વાંચી શકો. અને આ બધી માહિતી છે એ તમે એકથી બે વાર ખાલી જસ્ટ રીડ કરી જવાનું છે, યાદ રાખવાની કોઈ જરૂર નથી. આ ખાલી એમને રીડ કરી જાઓ. આની રીતે તમને એવું કોઈ આઈએમપી મુદ્દો કે ટોપિક લાગે તો એની નીચે અંડરલાઈન કરી લેવી. એટલે આ બધા કરંટ અફેર છે એમાંથી ક્યારેક એકાદો પ્રશ્ન નીકળી જાય તો આપણું રિસ્ક ના રહે એમ, બાકી બધું તો આગળના પ્રશ્નોમાંથી નીકળી જાય છે. તો આ ક્લાસ થ્રી માટે આ તમારે એક વાર ખાલી કરંટ અફેર છે આ બધા એક એક વાર વાંચી જવાની છે અને મેઇન હેડલાઇન છે એની વાંચી જવાની છે અને અંદર તમને એવી કોઈ માહિતી લાગે તો એ કરી લેવાની છે. એટલે ક્યાંયથી કરંટ અફેર પણ છૂટે નહીં અને આઈએમપી કરંટ અફેર પણ તમને આની અંદરથી થઈ જાય છે. તો આ એક નવી વસ્તુ છે કે ભાઈ સ્ટાર્ટિંગની અંદર કરંટ અફેર આઈએમપી એમપી મળી જાય આપણે તો બહુ ખ્યાલ આવે એમ. અને ક્લાસ થ્રી અંદર તમારે ફેક્ટ વાળો ડેટા બધું યાદ રાખવો, જેમ કે વનલાઇનર ટાઈપનું બરાબર. જેમ કે આ ફાસ્ટ ફેક્ટ ડેટા છે તો વનલાઇનર પ્રશ્નો છે, ડાયરેક્ટ વનલાઇનર પ્રશ્નો વાંચી જાઓ તો આની અંદરથી ઘણું કરંટ અફેર તમને કવર થઈ જાય છે બરાબર. જીપીએસસીની જેમ નથી હોતું કે ભાઈ માત્ર એક બે વાળા વિધાન વાક્યોને પૂછે છે. ત્યારબાદ મોક ટેસ્ટ આવી જાય છે, તમે આ કરંટ અફેર આખું કર્યું એનાથી કયા ટોપિકમાં તમને કેટલું આવડી ગયું આની અંદરથી ખબર પડી જાય. તો એ પણ એક સરસ વસ્તુ છે આની અંદર. ત્યારબાદ લાસ્ટમાં જીપીએસસી મિશન જીપીએસસીના ક્વેશ્ચન આપેલ છે, જીપીએસસી પેટર્ન પ્રમાણે પૂછાય છે, એ કરંટ અફેર આપેલા છે. તો આપણે જોયું કે ભાઈ ક્લાસ થ્રીની તૈયારી માટે કરંટ અફેર કરતા હોય તો ક્યાં ક્યાં મુદ્દા આની અંદરથી તમારે કરવા જોઈએ. તો તમે જો તલાટીની તૈયારી કરી રહ્યા હોય કે જુનિયર રેન્કની તૈયારી કરી રહ્યા હોય તો આની અંદરથી કયું ટોપિક તમારે વધારે કરવું જોઈએ, તો પહેલાં તો સ્ટાર્ટિંગમાં જે ટોપિક આપેલા છે એને સરખાથી કરી લેવા જોઈએ. પણ હવે ક્લાસ થ્રીની અંદર કેવું છે કે વર્લ્ડ લેવલનું કરંટ અફેર જે આઈએમપી હોય છે એ જ પૂછે છે એમ. તો જે અમુક આઈએમપી ઘટનાઓ છે એનું જ તમારે યાદ રાખવાનું છે, બધું વર્લ્ડ લેવલનું કરંટ અફેર કરવાની કોઈ જરૂર નથી ટાઈમ ના હોય તો બરાબર. જેમ કે આ COP27 છે તો આઈએમપી છે, તો આની અંદરથી કેવા મુદ્દાઓ યાદ રાખવાના કે ભાઈ મુખ્ય બાબતો શું છે એ બધી યાદ રાખવાની જરૂર નથી. તમારે એનું ફેક્ચ્યુઅલ ડેટા કે ભાઈ એની થીમ શું હતી, કોની અધ્યક્ષતામાં થઈ, COPનું ફૂલ ફોર્મ શું છે, ક્યારે પહેલી વાર થયું હતું, તો આ બધા જે ફેક્ટ ડેટા છે ને એ તમારે યાદ રાખવાની જરૂર છે ક્લાસ થ્રી માટે બરાબર. તો આ એકવાર વાંચી હોવાનું તમને એવું લાગે આની અંદરથી ક્યાં ફેક્ટ ડેટા છે તો એની અંદર અંડરલાઇન કરી લેવાની છે બરાબર.
बाकी आ बधुं जे मेन्स पर्सपेक्टिवथी अमुक आईएमपी होय छे तो तमारे ए वस्तु न करो तो चाले, बराबर। जेम के वडाप्रधान नरेन्द्र मोदी साहेबे G20 नी मुलाकात लीधी तो G20 विषय एनी अंदर क्या एजेंडा थया, एनी थीम शुं हती, आ छे आ बी वस्तु तमारे वनलाइनर करी लेवानी। अने लास्टमां जे क्विक रिविजन वाला वनलाइनर आप्या छे ए खास कर लेवा जोईए, एम तो एनी अंदर थी बधुं तमने आइडिया आवी जाय, बराबर। तो G20 छे तो G20 नी अंदर केटला सभ्यो छे अने बधुं જોઈ લેવાનું એકવાર, અને શું વસ્તુ એની અંદર આપેલી છે બધી। ફિફા વર્લ્ડ કપ, તો એ ફિફા વર્લ્ડ કપ સાથે જીકેનો કોઈ પ્રશ્ન પૂછાય તો અહીંથી કરી લેવાનું, બાકી આ કરી લેવાનું, બરાબર। ત્યાર પછી ગુજરાત લેવલનું કરંટ અફેર તમારે બધું સરખુંથી કરવું પડશે, કેમ કે આપણે ગુજરાતની એક્ઝામ આપીએ છીએ એટલે ગુજરાત લેવલનું પહેલાં પૂછશે। એટલે ગુજરાત લેવલનું જે આ છે, જેમ કે આ કરંટ અફેર છે રાષ્ટ્રીય એકતા દિવસ, તો આખો હું કરીશ, સરદાર પટેલ સાહેબ સાથે સંકળાય જેટલા સત્યાગ્રહો છે એ બધું કરીશ, એની સાથે અન્ય તથ્યો કરીશ, એનું દેશી રાજ્યનું વિલીનીકરણ કર્યું, ત્યારે શું હતું, કોણ મંત્રી હતું, એ બધી વસ્તુ કરીશ, એની સાથે જીકેના ટોપિક્સ બધા આખા કરી નાખવાના, કેમ કે એ આઈએમપી વસ્તુ છે, બરાબર। તો આ રીતના બધું ફેક્ટ ફાઇલ્સ કરીને બધું આપેલું છે, અહીંયા ક્વિક રિવિઝન કરીશ, ત્યારબાદ વિધાનસભાની ચૂંટણી રિલેટેડ બંધારણના આર્ટિકલ્સ કરીશ, આની અંદરથી બધું સરખુંથી કરતું છે। એટલે ગુજરાતનું બધું કરંટ અફેર તમારે આઈએમપી જ છે એવું સમજીને કરવાનું, બરાબર। મોહમ્મદ માંકડનું નિધન થયું તો એના વિશે બધી માહિતી ફટાફટ યાદ રાખી લેવાની। એટલે આવી રીતના બધા ટોપિક્સ છે, તો ગુજરાત લેવાનું તમારે સારું એવું કરંટ અફેર આવી રીતના કરતું જવાનું, બરાબર। રોજના 5 પેજ કરો એટલે મહિનામાં 30 પેજ થઈ જાય, એવી રીતના કરો તો એ ચાલે। હવે ઇન્ડિયા લેવલનું કરંટ આવ્યું, તો ઇન્ડિયા લેવલમાં કઈ રીતના કરો, તો ઇન્ડિયા લેવલમાં પણ આપણે ધ્યાન રાખવાનું પાછળના એકવાર ક્વેશ્ચન પેપર જોઈ લેવા, કરંટ અફેર કેવા પ્રશ્નો પૂછે છે, બરાબર। તો મોસ્ટ ઓફ જે અહીંયા ક્વિક રિવિઝનમાં પ્રશ્નો આવે છે એ ટાઈપના પ્રશ્નો નીકળશે આની અંદર, બરાબર। તો તમને યાદ રાખો વન લાઇનર ટાઈપના પ્રશ્નો નીકળશે અને ફેક્ટ વધારે હશે, બરાબર। માત્ર 1-2 વિધાનવાળા વાક્યો કદાચ ઓછા હશે, તો પણ આની બહાર નથી જવાનું એમ। એવી રીતે તમારે એક પછી એક અધા કરંટ અફેર કરતા જવાનું છે, ઇન્ડિયા લેવલનું પણ છે કરતું જવાનું છે, ઇકોનોમી રિલેટેડ છે તો એ પણ આપણે ક્લાસની અંદર ઇકોનોમી જે પૂછતા હોય છે ક્યાંક ને ક્યાંક, તો એ કરંટ ટોપિક રિલેટેડ હોય છે, એટલે તમારે ઇકોનોમી ન કરવું હોય તો આ કરંટ ટોપિક કરી નાખો તો ચાલે। યોજના અભિયાન છે તો એ પણ કરંટ રિલેટેડ આવતી હોય તો આ કરી નાખો તો ચાલે, બરાબર। અત્યારે બધા આઈએમપી કરંટ અફેર છે તો એ તમે કરતા જાઓ, કરંટ અફેરમાં એક લેવલ સુધી તમારે કરવું પડશે, કેમ કે તમે એવું કે જો વિચારશો છો કે આ નથી કરવું આ નથી કરવું, તો તમને ક્યાંક ને ક્યાંક એમાંથી પ્રશ્ન પૂછાઈ ગયો તો તમને નહીં આવડે। એટલે આ બધું વસ્તુ તમારે એટલું લેન્ધી પણ નથી, મહિના દિવસની અંદર રોજ 5 પેજ કરો એટલે કરંટ અફેર તમારે થઈ જાય। રામસર સાઇટ છે તો એની કઈ કઈ ગુજરાતમાં આવેલી છે બધું, તો આખું તમને અહીંયાથી મળી રહેશે માહિતી, અને કલરિંગ મેગેઝિન તમને વાંચવાની મજા આવે છે, ક્વિક રિવિઝનવાળા એવું હોય તો પોઈન્ટ્સ ફટાફટ ખાલી કરી નાખો ને તો એ ઘણું ખરું એની અંદરથી કવર થઈ જશે, ક્લાસથી માટે તો ઇનફ જ છે। પર્યાવરણ રિલેટેડ કોઈ ફોરેસ્ટ ગાર્ડન પર ક્વેશ્ચન કરતો હોય તો એના માટે આ બધા કરંટ અફેર અગત્યના થઈ શકે છે, બરાબર। ત્યારબાદ વર્લ્ડ લેવલની અંદર જે ઇન્ડિયા રેડને સાથે કનેક્ટેડ હોય ને એવું વધારે કરવાનું, જેમ કે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ મુલાકાત લીધી તો ઉપરાષ્ટ્રપતિ સાથે સંકળાયેલ છે ભારત સાથે, તો આની મુખ્ય અમુક બાબત જ કરવાની, બધી આખી વસ્તુ કરવાની જરૂર નથી, બરાબર। વર્લ્ડ લેવલમાં તમારે આઈએમપી લાગે ને એ વસ્તુ જ કરવાની છે, બરાબર। ઢાકાની બેઠકમાં ભાગ લીધો તો આની અંદર કયા એજન્ડા અને આ બધી વાત થઈ, બધી વસ્તુ આપણે ખબર જ પડી કે ક્લાસની અંદર આની અંદરથી પ્રશ્ન નીકળી શકે એમ જ નથી, એ રીતના આપણે જોઈ લેવાનું થોડુંક। અને જેમ બને એમ છે ને યુદ્ધાભ્યાસ ને બધું છે ને એવું પૂછે છે મોસ્ટ ઓફ, તો એ વર્લ્ડ લેવલની અંદરથી એ ખાલી કરી લેવાનું, સાયન્સ ટેકની અંદરથી પણ ખાલી મિસાઇલો રિલેટેડ છે ને કે ભાઈ આ સરફેસ ટુ એર મિસાઇલ છે કે કઈ રીતના છે એ મિસાઇલ રિલેટેડ પૂછે છે, તો એવું જ કરવાનું છે, બહુ ડીપમાં એની વિશે જવાનું નથી। સ્પેસ રિલેટેડ છે તો એ પણ ક્લાસની અંદર થોડુંક ઓછું આઈએમપી ગણી શકાય, બરાબર। ડિફેન્સ રિલેટેડ મેં કીધું એની જેમ કોઈ એવો નવો પ્રોજેક્ટ હોય તો જોવાનું, બાકી યુદ્ધાભ્યાસ મેન તો એવું કરવાનું, ડ્રિલ કે એવું કે કર્યું હોય તો। ત્યારબાદ એવોર્ડ્સ છે તો એવોર્ડ્સની અંદર કરવા પડે, કેમ કે એ સ્પોર્ટ્સનો ભાગ થયો, સ્પોર્ટ્સ છે તો એની અંદર પણ બધી સ્પોર્ટ્સના તથ્યો જોઈ લેવાના, બરાબર। એ રીતના પછી કેલેન્ડરના દિવસો છે તો એ એકવાર જોઈ લેવાના, આ વસ્તુ જોઈ લેવાનું। ત્યારબાદ જે કરંટ એક્સપ્રેસ છે આની અંદરથી તમારે ખાલી એકવાર વાંચી જવાનું, તમને આઈએમપી લાગે કે ભાઈ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભુવનેશ્વરમાં ઈ કુંભ પોર્ટલ ચાલુ કર્યું, તો આપણે એટલું જોવાનું, ઈ કુંભ પોર્ટલનું પૂરું નામ જોઈ લેવાનું અને કેને રિલેટેડ છે જોઈ લેવાનું અને ક્યાંથી ચાલુ કર્યું, પછી એની અંદરથી બીજી માહિતી છે ને એ તમને ક્યાંક ને એક GPSCની અંદર પૂછતા હોય ને એવું લાગશે, એટલે તમારે ખબર જ પડી કારણ કે 3 ટોપિક જ વાંચવાના છે, એટલે તમને એટલું બધું લોડેડ નહીં લાગે, તો પણ તમારું કરંટ અફેર ઓલમોસ્ટ 100-120 પેજીસની અંદર પતી જશે, અને લાસ્ટમાં તમે આની મોક ટેસ્ટ આપી દો એટલે ઇનફ છે, પછી કરંટ અફેર આની વધારે કરવાની જરૂર નથી। તો તમને આ વિડીયો કેવો લાગ્યો અને કંઈ પણ ડાઉટ હોય તો મને તમે પર્સનલી મેસેજ કરી શકો છો, કોમેન્ટ કરી શકો છો, તો આવો નવો વિડીયો લાવતો જ રહીશ, ધન્યવાદ।